નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અરબસાગરમાં હાલમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મિત્રો, આવનારા 5 દિવસમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં તમે અમારી ગુજરાત ખેડૂત ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી લેજો, સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ગુજરાતના છૂટા જુદા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો વાત કરીએ તો અરબસાગરમાં હાલમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબસાગરમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં મિની વાવાઝોડું જેવી સ્થિતિ પણ સામે આવશે. આ સાથે મિત્રો વાત કરીએ તો આ સાયક્લોનિક સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરના તમામ વિસ્તારોમાં થશે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો વાત કરીએ તો આવનારા દિવસોમાં ગુજરાતમાં મિની વાવાઝોડું આવે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, કારણ કે દરિયાઈ વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ગુજરાત ખેડૂત ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.